સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી સામે પોલીસ તંત્રની તવાઈ. થરાદની ખોડા બોર્ડર ઉપરથી એક જ દિવસમાં 20 લાખથી વધુનો દારૂ ભરેલી બે ટ્રકોને ઝડપી લેવાતા બુટલેગરોમાં ફફડાટ. બનાસકાંઠામાં દારૂની બદી સામે વહીવટી તંત્રની પણ લાલ આંખ. ડીસાના નાયબ કલેક્ટરે દારૂના કેસોમાં સંડોવાયેલ 5 શખ્સોને 6 જિલ્લાઓમાંથી તડીપાડ કરવાનું ફરમાન કરતા દારૂના વિક્રેતાઓની હુંઘ હરામ. બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગની લાલિયાવાડી ધાનેરાથી થરાદ જતા રોડ ઉપર સીપુ ડેમ આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ. જાગૃત લોકોમાં ઉગ્ર આક્રોશ. થરાદના પીરુડા ખાતે ખાનગી ધોરણે શરૂ કરાયેલ નવા માર્કેટયાર્ડ સંકુલનું જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાયું લોકાર્પણ. જોકે થરાદના ગંભીરપુરા અને ઉચપા નજીકની નહેર ઉપરથી ખેડૂતોના પાણીના જોડાણ કાપી દેવાતા સ્થાનિક ખેડૂતો લાલઘુમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકાઓની ચૂંટણીના પગલે વિદેશી દારૂની માંગ વધી ગઈ છે. આવી સ્થિતિમાં પોલીસે થરાદ તાલુકાની ખોડા બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ભરેલી 2 ટ્રકોને ઝડપી લઈ 20 લાખથી વધુની કિંમતના દારૂ સાથે 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દીધો છે. પોલીસના સફળ ઓપરેશનથી બુટલેગરોની હુંઘ હરામ થઈ ગઈ છે. બનાસકાંઠામાં દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના પગલે થરાદના ઇન્ચાર્જ પીઆઈ બીઆર પટેલે ગત રવિવારે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી પોલીસની ટીમ સાથે બાતમીના આધારે થરાદ તાલુકાના ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલી GJ12AY7454 નંબરની બાતમીવાળી આ ટ્રકને આંતરી તલાશી લેવામાં આવી હતી. જે દરમિયાન આ ટ્રકમાંથી 12,81,600 રૂપિયાની કિંમતનો 267 પેટી વિદેશી દારૂ મળી આવતા ચોકી ઉઠેલી પોલીસે 8 લાખની ટ્રક, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 20,86,900 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક ભીમસિંહ ઉગમસિંહ ભાટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન રવિવારે જ પોલીસે સફળ રીતે પાર પાડેલા અન્ય એક ઓપરેશનમાં થરાદના ઇન્ચાર્જ પીઆઈ બીઆર પટેલે થરાદ પોલીસ અને એલસીબીની ટીમ સાથે ખોડા બોર્ડર ઉપર હાથ ધરેલ વાહન ચકાસણી દરમિયાન બાતમીના પગલે રાજસ્થાન તરફથી આવેલી GJ12AT8486 નંબરની અન્ય એક ટ્રકને આંતરી તલાશી લેતા આ ટ્રકમાંથી પણ 9,25,200 રૂપિયાની કિંમતનો 195 બોટલ વિદેશી દારૂ મળી આવતા 6 લાખની કિંમતની ટ્રક, 2 મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 15,32,500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે કચ્છના ટ્રક ચાલક ગણપતસિંહ અચલસિંહ સોઢાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે એક જ દિવસે દારૂની હેરાફેરીના પ્રયાસની 2 ઘટનાઓને નિષ્ફળ બનાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ધાનેરા ખાતે નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે હાલ વહીવટી તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન માટેની પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે. આ મતદાન પૂર્વે આજે ધાનેરા ખાતે મતદાન અધિકારીઓ માટે 2જા તબક્કાની છેલ્લી તાલીમ શિબિર યોજાઈ હતી. ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી અને નાયબ મામલતદાર મોરસિંગ રાજપૂતની હાજરીમાં યોજાયેલી આ તાલીમ શિબિરમાં ચૂંટણી કામગીરી માટે નિમાયેલા ધાનેરા તાલુકાના 300 જેટલા શિક્ષકોને જરૂરી તાલીમ અપાઈ હતી. દરેક બૂથના પ્રમુખ મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, મતદાન અધિકારી તેમજ મહિલા મતદાન અધિકારીઓને મતદાનના સમયે કેવો સાહિત્ય સાથે રાખવું અને ઈવીએમનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટે ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચની સૂચના અનુસાર ગત 1 જાન્યુઆરીની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરતા તમામ લોકો તેમના નામ મતદાર યાદીમાં નોંધાવી શકે તે માટે ગત 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશ વખતે મતદાર યાદીમાં નામ નોંધાવ્યા વિના એક પણ મતદાર રહી ન જાય તે માટે રોલ ઓબ્ઝર્વર નલિનભાઈ ઉપાધ્યાયે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા, જેરડા સહિત ધાનેરા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લઈ સ્થાનિક બીએલઓ અને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વર નલિનભાઈ ઉપાધ્યાયે જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોય તેમનું ફોર્મ નંબર 6 ભરી તેમનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા અને જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમનું ફોર્મ નંબર 7 ભરીને નામ મતદાર યાદીમાંથી કમી કરી અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી। એક પણ લાયક મતદાર નામ નોંધણીથી વંચિત ન રહે તેની કાળજી અને તકેદારી રાખવા પણ તેમણે ખાસ તાકીદ કરી દરેક મતદાન મથકના બીએલઓને ગામ લોકોનો વધુમાં વધુ સંપર્ક કરી નવા મતદારોના નામની નોંધણીમાં કોઈ બાકી ન રહે તે માટે જાગૃતિ લાવવા પણ સૂચના આપી હતી। આ મુલાકાત વખતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને ડીસાના પ્રાંત અધિકારી વીકે ઉપાધ્યાય, જિલ્લા રજિસ્ટ્રાર, ડીસાના મામલતદાર સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા મથક પાલનપુર ખાતે જગાણા રોડ ઉપર આવેલ લાયન્સ હોલમાં આજે ઈવે બિલ અને કેન્દ્ર સરકારના નવા અંદાજપત્ર વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન, ઓલ ગુજરાત ફેડરેશન એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટ, બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ, લાયન્સ ક્લબ ઓફ પાલનપુર તેમજ રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સેમિનારમાં નવા કેન્દ્રીય અંદાજપત્ર અને ઈવે બિલ વિશે વેપારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારમાં અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રસ્મીનભાઈ વાજાએ ઈવે બિલ કયા અને કેવી રીતે ઉપયોગમાં લેવાય તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જ્યારે નવા વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં પડતી તકલીફો અંગે જાણીતા વકીલ ધ્રુવીનભાઈ શાહે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સના ગિરીશભાઈ જગાણીયા, લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પ્રમુખ અશોકભાઈ અરોરા, મંત્રી સંકેતભાઈ શાહ સહિત પાલનપુરના જાણીતા ટેક્સ પ્રેક્ટિશનરો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠામાં દારૂની બદી સામે વહીવટી તંત્રની પણ લાલ આંખ। ડીસાના નાયબ કલેક્ટરે દારૂના કેસોમાં સંડોવાયેલ 5 શખ્સોને 6 જિલ્લાઓમાંથી તડીપાડ કરવાનું ફરમાન કરતા દારૂના વિક્રેતાઓની હુંઘ હરામ। બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગની લાલિયાવાડી, ધાનેરાથી થરાદ જતા રોડ ઉપર સીપુ ડેમ આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ, જાગૃત લોકોમાં ઉગ્ર આક્રોશ। થરાદના પીરુડા ખાતે ખાનગી ધોરણે શરૂ કરાયેલ નવા માર્કેટયાર્ડ સંકુલનું જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાયું લોકાર્પણ। જોકે થરાદના ગંભીરપુરા અને ઉચપા નજીકની નહેર ઉપરથી ખેડૂતોના પાણીના જોડાણ કાપી દેવાતા સ્થાનિક ખેડૂતો લાલઘૂમ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરને મળવાને એતો જાય રે। લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન શારદાની સાડી એને અંગે સુહાય। શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા। ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727। ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। ડીસાની સેન્ટ જીવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરેલ છે। આ પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5,000 ની સ્કોલરશિપ, દ્વિતીય નંબર આવનારને 3,000 ની સ્કોલરશિપ,
અને તૃતીય નંબર આવનારને 2000 ની સ્કોલરશીપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે શાળામાંથી રજીસ્ટ્રેશન ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/2/2018 સોમવાર સુધી ભરવાની રહેશે. પરીક્ષાની તારીખ 4/3/2018 રવિવાર સવારે 11 થી 1 કલાક સુધી. પરીક્ષાનું સ્થળ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા ખાતેના નાયબ કલેક્ટરે દારૂના વેચાણ સાથે સંકળાયેલા તત્વો સામે લાલ આંખ કરી આજે 5 ઈસમોને બનાસકાંઠા સહિત અન્ય 5 જિલ્લાઓમાંથી તડીપાડ કરવાનો આદેશ જારી કરી દીધો છે. દેશી દારૂના 3 ગુનાઓમાં ઝડપાયેલા ડીસા તાલુકાના સમૂહ ગામના સુરેશસિંહ બાબુસિંહ જાદવને બનાસકાંઠા ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાડ જાહેર કરાયો છે. જ્યારે ડીસાના ભોપાનગર વિસ્તારનો ચીકુજી ઉર્ફે બડો પ્રતાપજી ઠાકોર દારૂના 2 ગુનાઓમાં, ડીસા શહેરના નવાવાસ વિસ્તારનો વિક્કી નટવરલાલ પંચીવાલા અને રાજેશકુમાર શિવલાલ મોદી દારૂના 2 ગુનાઓમાં, તેમજ કાંકરેજ તાલુકાના મોટી ઉમરી ગામનો મનુભા અગરસિંહ વાઘેલા દારૂના 3 ગુનાઓમાં સંડોવાયેલ હોય આ ચારેય બુટલેગરોને પણ બનાસકાંઠા સહિત 6 જિલ્લાઓમાંથી તડીપાડ કરવામાં આવ્યા છે. ડીસાના નાયબ કલેક્ટરની આવી કડકાઈથી દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના લોકો પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા છે. ભારતમાં હવે પશ્ચિમી તહેવારોની પણ ઉજવણી થવા લાગી છે. નાતાલ હોય કે ન્યૂ ઇયર, ફ્રેન્ડશિપ ડે હોય કે વેલેન્ટાઇન ડે, આપણી ઉત્સવ પ્રેમી પ્રજાને ઉત્સવની ઉજવણીનું કોઈને કોઈ બહાનું મળવું જોઈએ. હવે વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે ત્યારે યુવાનો તેમના મનગમતા પાત્રોને ભેટ સોગાદ આપવા માટે ગિફ્ટ આર્ટિકલની દુકાનો ઉપર પહોંચી ગિફ્ટની ખરીદી કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડેના પગલે અત્યારે ડીસામાં ગિફ્ટ આર્ટિકલ્સની દુકાન ધરાવતા વેપારીઓએ પણ આકર્ષક અને નવી વેરાયટીના ગિફ્ટ આર્ટિકલનો નવો જથ્થો પણ દુકાનોમાં ભરી દીધો છે. હાલ આખા ગુજરાતમાં સંભવિત જળસંકટને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે બનાસકાંઠામાં પાણી પુરવઠા તંત્રની લાલિયાવાડીના પગલે પાણીની પાઇપલાઇનોમાં ભંગાણની ઉપરાઉપરી બીજી ઘટના બનતા પાણીનો વ્યર્થ વેડફાટ થઈ જતા જાગૃત લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. બનાસકાંઠાના ધાનેરા શહેર નજીક થરાદ રોડ ઉપરથી પસાર થતી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં આજે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું છે. માત્ર 2 મહિના પહેલા જ લંખાયેલી આ પાઇપલાઇન તૂટી જતાં આ પાઇપલાઇન નાખવાની કામગીરીમાં અચરાયેલી ગેરરીતિઓનો પણ પર્દાફાશ થઈ ગયો છે. હાલ સમગ્ર ગુજરાતમાં પાણી માટે સંગ્રામ જેવી હાલત આકાર લઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે અને બનાસકાંઠા જિલ્લાના સીપુ તેમજ દાંતીવાડા ડેમમાં પણ પાણીનો જથ્થો ઓછો હોઈ આગામી જુલાઈ મહિના બાદ પાણીની તંગી સર્જાવાના એધાણ વર્તાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે ધાનેરાથી થરાદ જતા રોડ ઉપર પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન તૂટી જતા થરાદ રોડ ઉપર લાખો લીટર પાણીનો વ્યર્થ બગાડ થયો હતો. બનાસકાંઠામાં કેનાલ અને પાઇપલાઇનમાં ભંગાણની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે, છતાં સરકારી બાબુઓના પેટનું પાણી પણ હાલતું નથી. આજે ધાનેરા નજીક થરાદ રોડ ઉપર માત્ર 2 મહિના પહેલા નાખવામાં આવેલી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન તૂટી જતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. રાજ્ય સરકારના પીવાના પાણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી સીપુ ડેમમાંથી ગામે ગામ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે, પણ ટકાવારીની લાલચમાં અધિકારીઓની રહેમનજર હેઠળ ધાનેરાથી પસાર થતી સીપુ ડેમ આધારિત પાણીની પાઇપલાઇનમાં તકલાદી પાઇપો નંખાતા આજે આ પાઇપલાઇન તૂટી ગઈ છે. ધાનેરા તેમજ થરાદ વચ્ચેના ગામોમાં વિવિધ જગ્યાએ આ પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું હતું, તો ક્યાંક પાઇપલાઇનમાં સાંધા છૂટા પડી ગયા હતા, જેથી આ પાઇપલાઇનમાં વહેતું પાણી ખેતરોમાં ફરી વળતા આસપાસના ખેડૂતોએ પણ પાણીના વ્યર્થ વેડફાટ સામે રોષ ઠાલવી જવાબદાર તંત્રની નકરોળતા ઉપર પણ પસ્તાળ પાડી હતી. આ 2 મહિના અગાઉ પહેલા પાઇપલાઇન ફિટ થઈ હતી અહીંયા, અને પછી આ 2 દિવસ પહેલા પાણી મૂકી દો અહીંયા, એના પછી પાણી નીકળતું તો અમે કોન્ટેક્ટ કર્યો પણ પાણી સાંજે બંધ થઈ ગયું. ફરીથી આજે સવારમાં 6 વાગે અહીંયા પાણી ચાલુ થયું. અમે આજુબાજુ કોન્ટેક્ટ કર્યો કોઈ પણ કોઈ કોઈ સાંભળ્યું નથી અને પાણી બહુ વહી રહ્યું અહીંયા, અને એના માટે મેં કોન્ટેક્ટ કર્યો હતો. પાણી અહીંયા ખેતરમાંથી આવે છે, સવારે 6 વાગે ચાલુ થયું હતું, કહેવાનો મતલબ પાણી બહુ વહી રહ્યું છે. એમ પાણી હું નહેરનું પાણી અગાઉથી આવી રહ્યું છે. 2 મહિના પહેલાં પાઇપલાઇનનું ફિટિંગ થઈ હતી, પછી હવે પાણી ચાલુ થયું છે, કહેવાનો મતલબ આજે સવારમાં 6 વાગે પાણી ચાલુ થયું છે. 2 મહિના પહેલા જ નંખાયેલી આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક ખેડૂતોએ ધાનેરા ખાતેની પાણી પુરવઠા વિભાગની કચેરીમાં જાણ કરવા છતાં કોઈ અધિકારીઓએ આ પાણીને વેડફાતું અટકાવવા માટે સમયસર જરૂરી કાર્યવાહી કરવાની તસ્દી પણ લીધી ન હતી. ત્યારે સ્થાનિક ખેડૂતોએ અધિકારીઓની ફરજ નિષ્ઠા સામે પણ સવાલો ઉઠાવી આવી બેદરકારીની આકરી ટીકા પણ કરી હતી. આ ગઈકાલથી
સવારથી બે મહિના પહેલા આ પાઇપલાઇન ગોઠવવામાં આવી હતી, ત્યારથી પાણી અવરનવર અહીંયા ચાલુ છે, મૂળ હજુ સુધી બંધ થયું નથી. અને આજે સવારથી તો લગભગ 6-7 કલાકથી તો લાખો લીટર ઉપર પાણી રોડ પર વહી ગયું છે. લોકોને પાણી પીવાની બી તકલીફ, કે તંત્ર ધ્યાન લેતું નથી. બરાબર, આ પાઇપલાઇન સીપુ ડેમની કહેવામાં આવી છે કે અહીંયા નિકાળવામાં આવી છે. બરાબર, આ પાણીમાં બરાબર ફિટ જ નથી કરેલું. પહેલો પ્રશ્ન તો હજુ તો જેમ ખોદ્યું હતું એમ જ પડ્યું હોય, અને આ લોકોએ પાણી છોડી દીધું હોય. બરાબર, તો સવારથી તો લગભગ ખૂબ જ પાણી વહી રહ્યું છે. અમે કોન્ટેક કરવાની બહુ કોશિશ કરી, પણ અમને કોઈનો નંબર કોન્ટેક મળ્યો નહીં. એટલે હજુ અમે કોન્ટેક કર્યો હોય, પણ હજુ કોઈ તંત્રએ ધ્યાનમાં લીધું નથી. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. થરાદના પીરુડા ખાતે ખાનગી ધોરણે શરૂ કરાયેલ નવા માર્કેટયાર્ડ સંકુલનું જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાયું લોકાર્પણ. જોકે થરાદના ગંભીરપુરા અને ઉચપા નજીકની નહેર ઉપરથી ખેડૂતોના પાણીના જોડાણ કાપી દેવાતા સ્થાનિક ખેડૂતો લાલઘુમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 9088031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827221, મોબાઈલ નંબર 9422422. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આવતીકાલ મંગળવારે દેવાધિદેવ મહાદેવની ભક્તિનો અવસર પૂરો પડતા મહા શિવરાત્રિ પર્વની ઉજવણી થનાર છે. ભગવાન ભોળાનાથની ભક્તિના તહેવાર એવા મહાશિવરાત્રિના પર્વની ઉજવણીમાં ભાંગ સાથે સકરિયાઓનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આજે ડીસા તાલુકાના રાણપુર ગામના રવજીભાઈ ઠાકોરના ખેતરમાં વવાયેલા સકરિયાના પાકમાં ખોદકામ દરમિયાન ચમત્કારિક સકરિયું મળી આવ્યું છે. સામાન્ય રીતે સકરિયાનો આકાર નાનો હોય છે, પરંતુ રવજીભાઈ ઠાકોરના ખેતરમાંથી ખોદકામ દરમિયાન શ્રીફળ આકારનું સકરિયું મળી આવતા ખેતર માલિક રવજીભાઈ તેમજ આસપાસના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. બનાસકાંઠાના નેનાવા બાદ થરાદ તાલુકાના પીરુડા ખાતે પણ આજથી નવા માર્કેટયાર્ડ સંકુલને ખુલ્લું મુકાતા સરહદી વિસ્તારના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. થરાદ તાલુકાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો માટે થરાદ તાલુકાના પીરુડા ખાતે પીપીપી ધોરણે શરૂ કરાયેલા નવા માર્કેટયાર્ડ સંકુલને આજે જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના વરદસ્તે ખુલ્લું મુકાયું હતું. આ નવા માર્કેટયાર્ડ સંકુલના શુભારંભ પ્રસંગે થરાદ અને વાવ વિસ્તારના અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે પીરુડા ખાતે આજથી કાર્યરત થયેલું નવું માર્કેટયાર્ડ સરહદી વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજે એક વાતનો આનંદ છે કે 21મી સદીમાં હરીફાઈનો જમાનો છે તેવા ક્ષેત્રે સરકારશ્રીની ઉદાર નીતિના કારણે આજે પ્રાઇવેટ માર્કેટયાર્ડોની પણ સ્થાપનાઓ થઈ છે. આજે પ્રાઇવેટ માર્કેટયાર્ડ ઠેર થરાદથી અને સાચોર વચ્ચે કહી શકાય એવી જગા પર જ્યારે સ્થાપિત થયું છે ત્યારે અહીંના ખેડૂત ભાઈઓને ચોક્કસપણે ફાયદો થવાનો છે. ખેડૂતોને એટલા માટે ફાયદો થશે કે આવનાર સમયમાં અહીં આગળ ઓનલાઈન હશે, લેબ હશે, અને ઓનલાઈનથી માત્ર 5-10 કે 15 વેપારીઓ અહીં ખરીદતા નહીં હોય પણ એકી સાથે હજારોની સંખ્યામાં એમને દેખાતું હશે અને એમની ઢગલી કયા પ્રકારની છે એ મુજબની ખરીદી કરીને ખેડૂત ભાઈઓને વધારે પોષણતંત્ર ભાવ મળે એવી આ માર્કેટની વ્યવસ્થા છે, ચોક્કસપણે મળશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદા નહેર ઉપર ખેડૂતો દ્વારા બિનઅધિકૃત રીતે મુકાયેલા પાણીના જોડાણ દૂર કરવા આક્રમક કાર્યવાહી હાથ ધરાતા સર્જાયેલા ઉહાપો વચ્ચે આજે થરાદ તાલુકાના ગંભીરપુરા અને ઉચપા ગામની માઇનોર કેનાલ ઉપરના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. નર્મદા નિગમના અધિકારીઓએ આજે SRP અને સ્થાનિક પોલીસના કાફલા સાથે આ માઇનોર કેનાલ ઉપર ધસી જઈ કેનાલમાંથી પાણી ઉલેચવા માટે ખેડૂતો દ્વારા મુકાયેલી પાઇપો કાપવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાત સરકારનું જે અભિયાન છે ઘોઘા વગેરે કાઢતા કાપવાનું તે અંગેના આજે અત્યાર સુધી 25-32 જેટલા કનેક્શન થાય. ક્યાં ક્યાં ગામોનું કનેક્શન કપાશે? નાના ખેડૂતોને સાહેબ નુકસાન થઈ રહ્યું છે તો શું આપ કહેવા માગો છો? બધા કનેક્શનો અનઓથોરાઇઝ છે એટલે નુકસાનીનો સવાલ. ખેડૂતો તમને કેવો સપોર્ટ આપે છે? આની અંદર સહકાર વિરોધ નોંધાવતા નથી. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 38,750 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા વધીને 38,550 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 805 થી 821 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 660 થી 708, બાજરીના 235 થી 261, ગવારના 775 થી 823, સરસવના 741 થી 744, રાજગરાના ભાવ 700 થી 763, તેમજ મગફળીના ભાવ 645 થી 710 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,420 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 2,281, બાજરીની 488, ગવારની 19, સરસવની 8, રાજગરાની 41, તેમજ મગફળીની 222 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી સામે પોલીસ તંત્રની તવાઈ. થરાદની ખોડા બોર્ડર ઉપરથી એક જ દિવસમાં 20 લાખથી વધુનો દારૂ ભરેલી બે ટ્રકોને ઝડપી લેવાતા બુટલેગરોમાં ફફડાટ. બનાસકાંઠામાં દારૂની બદી સામે વહીવટી તંત્રની પણ લાલ આંખ. ડીસાના નાયબ કલેક્ટરે દારૂના કેસોમાં સંડોવાયેલ 5 શખ્સોને 6 જિલ્લાઓમાંથી તડીપાડ કરવાનું ફરમાન કરતા દારૂના વિક્રેતાઓની હુંઘ હરામ. બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગની લાલિયાવાડી ધાનેરાથી થરાદ જતા રોડ ઉપર સીપુડેમ આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ. જાગૃત લોકોમાં ઉગ્ર આક્રોશ. થરાદના પીરુડા ખાતે ખાનગી ધોરણે શરૂ કરાયેલ નવા માર્કેટયાર્ડ સંકુલનું GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાયું લોકાર્પણ. જોકે થરાદના ગંભીરપુરા અને ઉચપા નજીકની નહેર ઉપરથી ખેડૂતોના પાણીના જોડાણ કાપી દેવાતા સ્થાનિક ખેડૂતો લાલઘુમ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.